અમદાવાદમાં ગરમીના કારણે બે નવજાત બાળકોના મૃત્યુ. બંને બાળકો શારદાબેન હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ. ગઈકાલે બે નવજાત શિશુ 10 અને 12 દિવસના આવ્યા હતા. બંને ખૂબ ગંભીર હાલતમાં આવ્યા હતા. બંનેના શરીરમાં ડિહાઇડ્રેશન હતું અને બંનેનું જન્મ સમયના વજન કરતા 28 અને 18% જેટલું એમનું વજન ઓછું થઈ ગયું હતું અને એમનું સોડિયમ ખૂબ વધી ગયું હતું. એમને શ્વાસની ખૂબ તકલીફ હતી અને એમની કિડની પર ખૂબ ગંભીર તકલીફ પહોંચી હતી. બંને બાળકોને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને બંને બાળકોમાં હીટ રિલેટેડ સસ્પેક્ટેડ રિલેટેડ ઇલનેસ અને કિડની ફેલિયરનું ડાયગ્નોસિસ મૂકી અને બંને બાળકોની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવી. પણ આજે સવારે બંને બાળકના મૃત્યુ થયા છે. આ મૃત્યુનું કારણ આપણે હીટ રિલેટેડ ઇલનેસ સાથે સોડિયમ ખૂબ વધી જવાથી કિડની અને બ્રેઇન પર જે અસર થાય એ મૂકી. શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મરણ થયેલ છે અને જેનું પ્રોબેબલ ડાયગ્નોસિસ તરીકે હીટ રિલેટેડ ઇલનેસ દર્શાવવામાં આવ્યું છે. જે પૈકીનું પ્રથમ બાળક 15 દિવસ પહેલા જન્મેલ હતું, જે સીટીએમ વિસ્તારનું હતું અને બાળક સિવિયર ડિહાઇડ્રેશન સિવિયર ફીવર સાથે એડમિટ થયેલું હતું અને એપ્રોક્સિમેટલી 15 અવર્સના એડમિશન બાદ આ બાળકનું મૃત્યુ પામેલું હતું. તેમજ બીજું બાળક 10 દિવસ પહેલા જન્મેલું હતું અને રખિયાલ વિસ્તારનું હતું. તે બાળકમાં પણ સેમ સિમ્પટમ્સ દેખવા મળ્યું છે કે જેને સિવિયર ફીવર અને સિવિયર ડિહાઇડ્રેશન સાથે એડમિટ કરવામાં આવેલું હતું અને એ 15 કલાકના એડમિશન બાદ આ બાળકનું પણ મરણ નોંધાયેલ છે. કોર્પોરેશન દ્વારા આના એક ફાઇનલ ડાયગ્નોસિસ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલમાં તેને શંકાસ્પદ હીટ રિલેટેડ ઇલનેસમાં ડેથ તરીકે એને દર્શાવવામાં આવેલું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.